સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે એક બંધ મકાનમાંથી 828 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે 49,68,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે પોલીસે રેડ કરી બાતમી હતી કે જોડવા ગામે આવેલ આરાધના સોસાયટીના ઘરમાં નશીળો પદાર્થ છુપાવવામાં આવેલ છે. પોલીસે ત્યાં જઈને બંધ મકાનને ખોલતા મોટો જથ્થો જોઈ પોલીસ પર હક્કાબક્કા બની ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે FSLની મદદ લીધી હતી અને તપાસ દરમિયાન મોટો જથ્થો અન્ય કોઈ નહીં પણ નશીળો પદાર્થ ગાંજો હતો. બાદમાં ગણતરીની કરતા એક નહીં બે નહીં પરંતુ અધતા કહી શકાય 828 કિલો ગાંજો હતો. 49,48,000 નો મુદ્દામાલ જપ્ત કરેલ. આજરોજ પલસાણા પોલીસ સ્ટેશન ની હદમાં જોલવા ગામ છે. પોલીસને બાતમી મળેલી કે 49 આરાધના સોસાયટીના બંધ મકાનમાં કેફી પદાર્થ ગાંજા જેવું વસ્તુ રાખેલ છે, જે પોલીસે કાયદેસરની રેડ કરતા FSL પાસે ચકાસણી કરતા ગાંજો હોવાનું માલુમ પડેલું, જે માપી જોતા ટોટલ 828 કિલો ગાંજો છે અને જેની બજાર કિંમત 49,68,000 જેટલી થવા જાય છે. સર, આ જે ગાંજો છે એ જે મકાનમાં સંતાડવામાં આવેલો છે, મકાન કોનું છે, ગાંજો કોણ મંગાવેલો છે, કઈ દિશામાં? હા, એ બાબતમાં પોલીસ સઘન તપાસ કરી રહી છે અને મકાન માલિક અને જે બી કોઈક અંદર રહેતું હશે એના વિરુદ્ધમાં અમે જે બી કઈ કાયદાકીય કાર્યવાહી કરવાની થશે ત્વરિત કરીશું. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અરવિંદ રાઠોડ, સુરત.